મારા યુવાન ભાઈ બહેનો, વારંવાર આ વાત કહેતો રહી, તમે ભૂલી ન જાઓ એટલે દોહરાવ્યા કરીશ કે તમે ટીવી જુઓ, સારા પ્રોગ્રામ જુઓ, તમે સારા નાટકો જુઓ, તમે નૃત્ય જુઓ, મને વાંધો જ નથી, તમે એન્જોય કરો ભારતના શીલનું ધ્યાન રાખીને, તમે ઓફિસમાં કામ કરો, ખેતરમાં કામ કરો, તમે પોતાના ક્ષેત્રમાં પરમ કુશળ બનીને નાગર પદ પ્રાપ્ત કરો, પરંતુ રાત્રિએ ઘરે આવો અને તમારા ફેસબુક જોઈ લો, વોટ્સએપ જોઈ લો. એક વિનંતી મેં ગઈ કથાથી શરૂ કરી, છોકરા હું તમને વિનંતી કરું કે આ ફેસબુક ને વોટ્સએપ એનો એક અડધો કલાક તમે ટાઈમ રાખો, કે રાત્રે અડધો કલાક જોઈ, ચોવીસે કલાક એના ઉપર મંડ્યા ન પડો. જીવન વોટ્સએપ માટે નથી, જીવન ફેસબુક. હા તમે કરો, હું હા અર્જન્ટ હોય તો કાંઈક જરૂર, હશ આઈ એગ્રી, પ્રેક્ટિકલ રહેવું, પણ જ્યાં હોય ત્યાં તમે આમ શું શું કરો છો? આ પાશ્ચાત જગતે મોટું મોકલેલું એક નવા પ્રકારનું ગાંડ પણ છે, એક નવા પ્રકારની એક વિકૃતિ. એક સમય રાખો ને યાર, કેટલા પણ જ્યાં જોઈએ ત્યાં. હું તો ગાડીમાં ક્યાંક મુસાફરી કરતો, મારી સાથે બધા બેઠા હોય, અમે અમુક જણા હોય ત્યારે વાત જુદી, પણ અમુક જણા બેઠા હોય ને સાહેબ, હવે બેઠા હોય તો આપણે તો કેટલો આનંદ કરી શકીએ, પણ એમાં ત્રણ જણા બેઠા બેઠા તો, એટલે મેં કીધું મારી યાર ગાડીમાં હું કહું, ગાડી અભડાવી માં, ગાડી અભડાવી માં ઉતરી જાય. તમે આ બારી માંથી લીલોતરી જુઓ ને, આ હોળે કળાએ ખીલ્યું છે એને તમે જુઓ ને. શરદ ઋતુના વર્ણન તો સંસ્કૃત વાંગમયમાં ભાગ્યશભાઈને પૂછો. ઈ સરોવર સરોવર નથી જ્યાં કમળ નખીલ્યું હોય, મને શ્લોક ભૂલાઈ ગયો ભાગ્યશભાઈ, પણ ઈ સરોવર સરોવર નથી જેમાં કમળ નખીલ્યું હોય, ઈ કમળ કમળ નથી જેના ઉપર ભમરો ન હોય, ઈ ભમરો ભમરો નથી જે ગુંજારવ ન કરતો હોય, અને ઈ ગુંજારવ ગુંજારવ નથી ઈ પથિકના મન હરી ન લેતો હોય. આ સંસ્કૃત વાંગમય એક શ્લોકમાં કેટલું કેટલું કેટલું, અને જરાય કલ્પન નથી આ મારતું. સરોવર સરોવર નથી જ્યાં કમળ નહીં, એ કમળ કમળ નહીં જ્યાં ભંવર નહીં, એ ભંવર ભંવર નહીં જે ગુંજે ના, એ ગુંજારવ ગુંજારવ નહીં જે પથિકનું મન હરી ન લે. કઈક સંદેશ આપે છે પ્રકૃતિના નાના મોટા તત્વો, એ સંદેશો એક વખત આપણા હરીન્દ્રભાઈને સંભળાવવાનો હતો, અને એને બે રીતે કીધું, પાન લીલું થયું અને તમે શાદ આવ્યા, અને કાં તો ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં, હવે મારો માધવ ક્યાંય નથી. પ્રકૃતિ જુઓ જ્યાં જાઓ ત્યાં આમાં આમાં શું લાગી પડ્યા છો, એનો સમય રાખો. યસ જરૂર, રાત્રે સૂતા પહેલા 15 મિનિટ રાખો, ચાલો ઉદારતા રાખું. અમે પ્રાઇમરી શિક્ષક હતો ને તો કૃપા ગુણ આપતો,